ॐ जय जय नमोस्तु नमोस्तु नमो देव द्वारा रचित योग सार कर्मागम मां आपने 10 गाथा सुधी जोयू थी। एक बार आप जोई लेंगे कि पहली गाथा मां कृष्ण भगवान ने नमस्कार करा, दूसरी गाथा मां अरिहंत भगवान ने नमस्कार करा, तीसरी गाथा मां शू कीधु, तीसरी गाथा मां ग्रंथ लखवानुं प्रयोजन कीधुं, कोनी माटे लखायुं छे, जे मोक्षने इच्छे छे अने जे भवथी डरे ए जीवो माटे आ ग्रंथनी रचना करी। चौथी गाथामां कीधुं के त्रण वस्तु अनादिना छे, त्रण वस्तु जीव काळ अने संसार, बराबर त्रण वस्तु क्यारनुं छे, ચંદ્રિકાજી અનાદિનું છે, બરાબર। પાંચમી ગાથામાં કીધું કે શિવ સુખ કેવી રીતે મળે, બે વસ્તુ કીધી છે એમાં, જેને ગતિનો સુખ લાગે છે અને જે પરભાવ પરભાવને ત્યાગે છે અને જે શુદ્ધાત્માનું ચિંતન કરે એ કોને પ્રાપ્ત થાય છે, એ કોને પ્રાપ્ત થાય છે, શિવ સુખને પ્રાપ્ત થાય છે। પાંચ ગાથા થઈ, પછી છઠ્ઠી ગાથા થી વાત કરી, કોની વાત કરી, છઠ્ઠી ગાથામાં વાત કરી ત્રણ જીવોની, ત્રણ પ્રકારની અવસ્થા થાય છે આત્માની, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા। બહિરાત્માને સજીને, અંતરાત્મા રૂપ થઈને અને પરમાત્માનું ધ્યાન કરે છે એની અહીંયા ત્રણ જીવોની દશા બતાવી, બરાબર। આગળ જઈએ સાતમી ગાથામાં બહિરાત્માનું સ્વરૂપ, આઠમી ગાથામાં અંતરાત્માનું સ્વરૂપ, નવમી ગાથામાં પરમાત્માનું સ્વરૂપ અને દસમી ગાથામાં ફરી શું કીધું, બહિરાત્માનું સ્વરૂપ સમજાયું। હવે આવી જાઓ અગિયારમી ગાથા ઉપર, અગિયારમી ગાથા શું કે છે એને આપણે ગાથાનો પાઠ કરીએ। દેહાધિક જે પરે કયા તેની જ રૂપ ન થાય, એમ જાણીએ જીવ તું નિજ રૂપ ને નિજ જાણ, નિજ રૂપ ને નિજ જાણ। અહીંયા એમ કહી દીધું કે દેહાધિક કેવા છે, કેવા છે રાજી રાજી, પર તે ક્યારે કેવા નથી થયા, નિજ રૂપ નથી થયા, બરાબર। એક તો કીધું દેહાધિક, તો દેહાધિક કહીને દેહથી લઈને બાકીના બધા સંયોગો ત્યાંથી લઈ લીધું, બરાબર। એ કેવા છે, પર છે, એ કેવા નથી થયા, નિજ રૂપ નથી થયા, એમ જાણીને જીવ તું નિજ રૂપ ને નિજ જાણ, આવે છે ને, નિજ રૂપ ને કોણ જાણ, નિજ જાણ, કારણ કે હું ક્યારે દેહાધિક વાળો થયો નથી, મેં બ્રહ્મથી માન્યું, શું માન્યું કે હું શરીર વાળો થઈ ગયો, પણ ખરેખર હું ક્યારે શરીર વાળો કે સંયોગ વાળો થયો જ નથી। પંડિત ચોડલમલજી ચાર મહિમા કહી ને, ચાર મહિમા પહેલું કીધું ને, દેખો અભાગ્યની મહિમા, પેલી મહિમા, બીજું શું કીધું, કોની મહિમા કીધી,
મોની મહિમા, મોની મહિમા કરી. ત્રીજું કીધું ગ્રહિત નિત્યાત્મની મહિમા, અને ચોથું કીધું દેખો તત્વ વિચારની મહિમા. ચાર મહિના કહી. સૌથી પહેલા કીધી તો કીધું તો ક્યાંથી મોની મહિમા, બીજી શું કીધી અભાગ્યની મહિમા, દેખો ગ્રહિત નિત્યાત્મની મહિમા, અને ચોથું કીધું તત્વ વિચારથી. મોની મહિમામાં કીધું ને કે જે સંયોગ મળે છે એ સંયોગમાં શું થઈ જાય છે, એક મેક થઈ જાય. કાંઈ પ્રતિકૂળ સંયોગ હોય કે અનુકૂળ સંયોગ કરે છે ને ભક્તિમાં. નિજ કો ના જાના તબ કો તો જાના, કૈસા જ્ઞાન ધારી તુને આપા ના પહેચાના. કૈસા જ્ઞાન ધારી તું જાણી આપા ના પહેચાના, પોતાને જ ના જાણે, જાણનારને જ ના જાણે. એવું તો કેવું જ્ઞાન જો અમે એને જ્ઞાન કહેતા જ નથી. જો અહીંયા શરીર કીધું ને શરીર, શરીર આદિ બધા કહ્યો તો આપણે એને ત્રણ રીતે વિભાજન કરો તો જ્ઞેય ભાવ, ભાવક ભાવ અને જ્ઞાયક ભાવ. તો જ્ઞેય ભાવમાં શું જશે, શરીર થી લઈને બધા સંયોગો કયા ભાવમાં ગયા, જ્ઞેય ભાવમાં ગયા. ભાવક ભાવમાં શું ગયું સીતાજી, શરીરના લક્ષ્ય થવા વાળા જે પરિણામ છે એ ગયા તેમાં ભાવક ભાવ. અને આ શરીર અને પરિણામ થી જે ભિન્ન જાણવા વાળો તત્વ છે એ તેમાં ગયો ધ્યાયક ભાવ. ત્રણ વસ્તુ થઈ ને એવી રીતે બીજી રીતે વિભાજન કરો તો સંયોગ, સંયોગી ભાવ અને સ્વભાવ ભાવ. શરીર આદિ બધા તેમાં જશે સંયોગમાં પુષ્પાંજ, બરાબર. એ શરીરના લક્ષ્ય થવા વાળા પરિણામ ગયા સંયોગી ભાવમાં, અને એનાથી ભિન્ન જે જાણનાર તત્વ છે એ કયો ભાવ છે, સ્વભાવ ભાવ. સાત તત્વમાં વિભાજન કરો, સાત તત્વમાં તો અહીંયા જે શરીર છે અજીવ તત્વ, શરીરના લક્ષ્ય થવા વાળા પરિણામ, પરિણામ આશ્રવ તત્વ, અને એ જીવ તત્વ, એ અજીવ તત્વ ને અને આશ્રવ તત્વ થી જાણનાર દેખનાર તત્વ જે હું છું એ કયું તત્વ છે, જીવ તત્વ. એ જે અને ઉપાદેય માં વિભાજન કરો, શરીર છે શું છે, શરીર છે એ જ્ઞેય છે. આશ્રવાદી ભાવ, રાગાદી ભાવ કેવા છે, જ્ઞેય. અને પોતાનો કારણ પરમાત્મા કેવો છે, ઉપાદેય. ગુરુદેવ આ ગાથામાં સ્ફટિકમણી નું ઉદાહરણ આપ્યું. સ્ફટિકમણી હોય ને જેમ એની સામે જે કલર નું જે રંગ ની વસ્તુ મૂકીએ ને એ પ્રકારની શું પડે, ગાંધી અરુણાજી જાય પડે. અને સ્ફટિકમણી એ વખતે પણ કેવો છે, એ વખતે પણ શુદ્ધ છે, એ થયો નથી એનું, સમજાય છે ને, એના શુદ્ધ સ્વભાવ ને છોડ્યો નથી. એવી રીતે અહીંયા કહે છે કે આ બધી જે પર્યાયો મળી છે ને, નર નારક આદિ જે પણ ચાર ગતિ, જે ઉદય ઔદયિક ભાવ, એ ભાવ વાળો આત્મા ક્યારે થયો નથી. તેમજ જે કીધું ને પહેલી જ ગાથામાં આત્મતુષ્ટિમાં, જે સ્વરૂપ સમ્યાવિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. મા પોતાના સ્વરૂપને જ ન સમજે. હવે પોતાનું કામ નહીં કરીએ તો પાંચ પરાવર્તનમાં પહેલા પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તન, એવું કોઈ શરીર બાકી નથી કે જે મેં પોતાના સ્વભાવને ભૂલીને ધારણ ન કર્યા, ત્યાં નહીં જન્મ્યો હોય. એક ઇન્દ્રિયમાં અને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, પૃથ્વીકાય, અગ્નિકાય, જલકાય, વાયુકાય,
એક એક પર્યાય ને મેં ધારણ કર્યું. સમજાય છે કે નહીં? હવે છે ને આ દેહ ની તો શું થવાની છે? રાખ થવાની. કીધું ને વાળ કેવા બળશે? જેમ ઘાસ બળે ને એમ વાળ બળશે. હાડકા કેવા બળશે? જેમ લાકડા બળે એમ હાડકા બળશે. અને જેમ કાગળ બળે એમ ચામડા બળશે. આ દેહ દુઃખ નું કારણ નથી. કારણ કે દેહ તો કોને છે? દેહ તો અરિહંત ભગવાન ને પણ છે. દેહ દુઃખ નું કારણ નથી. દેહ માં રોગ થાય છે ને એ પણ દુઃખ નું કારણ નથી. કારણ કે રોગ તો મુનિરાજ ને પણ દેહ માં જોવા માં આવે. 700-700 વર્ષ સુધી જોતાજી 700-700 વર્ષ સુધી કેવો કોટ? ગળતો કોટ. અને પોતા પાસે શું હતી? પોતા પાસે સ્વયં પાસે રોગ દૂર કરવાની રુદ્ધિ હતી. બોલો, શું કરાડે તો બોલો, ઘણ માત્ર માં રોગ દૂર થઈ જાય. પણ એ રુદ્ધિ નો પ્રયોગ કરવાનો પણ મુનિરાજ ને વિકલ્પ નથી. અને આ અજ્ઞાની ને હાલ આવે ને સવાર થી ઉઠીએ તો શું યાદ આવે છે? શરીર. હાલ આવે ને બોમ્બે માં તો જોઈએ ને સૌથી પહેલા સવારે ઉઠો એટલે જીમ. શરીર નું વજન વધે તો પતલા કરવાના ઉપાય, અને પતલું થતું હોય તો સમજાય છે ને? કારણ કે કીધું ને દેહ ની મગ્નતા ઈ માસ ભક્ષણ કહી છે. બનારસી દાદ સાત વ્યસન અને ગુરુજી ના પ્રજા માં ચાલે છે ને. દેહ ની મગ્નતા આપણે તેમને માસ ભક્ષણ છે. આપણે કરી યાર આપડે તો જૈન છે, પણ અહિયાં કહે છે કે હર સમય માસ ભક્ષણ. કોનામાં એકત્વ બુદ્ધિ કરીને? આ દેહ માં એકત્વ બુદ્ધિ. આ દેહ જેટલો પોતાને માને છે એ શું કહી દીધું? આ ભાવ મરણ નિરંતર આજી શું કરે છે? ભાવ મરણ કરે. કીધું ને માતાજી કેટલો સરસ બોલ લખ્યો છે, જ્યાં મુનિરાજ ઊંઘે છે જગત જાગે, અને જ્યાં જગત ઊંઘે છે ત્યાં મુનિરાજ જાગે. કીધું ને અમારા ગુરુદેવ કેટલા મતલબ પૌણી સેકન્ડ ની નિંદ્રા કેવા સ્વરૂપ માં જાગૃત છે. રૂપ માં કેવા જાગૃત ને? આ વાત સાંભળતા ઘા વાગી છે. તાળજે સોસર વટ ઘા વાગે. ગુરુદેવ કે ને કોઈ વ્યક્તિ નો જવાન છોકરો મરી જાય એવી ઘા વાગી જાય. એ મૈયા હજી સુધી મને મારો આત્મા પ્રાપ્ત નથી થયો એનું શું લાગવું જોવે? એ જ દુઃખ લાગવું જોઈએ. અને આ જીવ તેવો મોહ નિંદ્રામાં શું થઈ જાય છે? સુઈ જાય. એને કહે છે જાગો. ગુરુદેવ કે ને કોઈ ઘરની આગળ પાછળ શેર ફરતો હોય, વાઘ ફરતો હોય, બોલો કોને ઊંઘ આવે? કોણ ઊંઘી જાય? અને એ મૈયા કોણ ફરે છે ખબર છે? મોત ના નગારા. મોહ છે ને કેવી રીતે ઊંઘ આવે? એટલે પ્રથમ માં પ્રથમ શું કરવા યોગ્ય છે? આત્માને જાણવા યોગ્ય છે. એ કીધું ને સૌથી પહેલા દેહાદિક અલગ અલગ રીતે વિભાજન કર્યા ને આપણે સાત તત્વ ના રીતે કહી સ્નેહ ભાવ, ભાવક ભાવ અને ધ્યાયક ભાવ. કર્મ માં કહો તો કર્મ માં કહો તો નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. નો કર્મ માં તો ગયા શું? ગયા શરીર. દ્રવ્ય કર્મ માં ગયા આઠ કર્મ, અને ભાવ કર્મ માં ગયા જે નિરંતર શુભ અને અશુભ પરિણામ. ત્રણ વસ્તુ ગુરુજી કે નારિયળ નો ગોળો કેવો અંદર માં એ મીઠાસ નો ગોળો એ કેવો છૂટો છે. ત્રણ વસ્તુ થી છૂટું કીધું એને. કોનાથી? બાર ના રૂચ્છા. એ શું છે? નો કર્મ.
અંદરની કાચલી એ શું છે? દ્રવ્ય કર્મ. અને એ સફેદ ગોળા ઉપર જે લાલ છાલ છે એ શું છે? કોક્યાંથી આઉટ. એ ત્રણ થી જુદો કોણ છે? મારો શુદ્ધાત્મા, મારો ભગવાન આત્મા. અહિયાં એક આ ગાથામાં કીધું ને કે બે વચ્ચે ભેદ જ્ઞાન કરાયું. કયા બે વચ્ચે? દે અને આત્મા વચ્ચે. નિયમ થી ભેદ જ્ઞાન કેટલા વસ્તુ વચ્ચે થશે? બે વસ્તુ વચ્ચે. એક તો બે વસ્તુ એટલે બેની જાતિ જુદી જુદી, સમજાય છે ને? બેની જાતિ જુદી જુદી. આ પૂજગલ ની જાતિ અલગ અને આત્માની જાતિ. બાર માં તો આપણે કહીએ છીએ કે નહીં ભેદ જ્ઞાન. અહીંથી જશું ને તો બધા શું કરશે? પોત પોતાના ચપ્પલ છે. કેમ ન થાય કે બીજાના ચપ્પલ પહેરી લઈએ? બરાબર ભેદ જ્ઞાન છે ને ત્યાં? આ મારા અને ઓલા મારા નહીં. અહીંયા કહે છે એ ભેદ જ્ઞાન નથી, એ તો અભેદ જ્ઞાન. કારણ કે જે પૂજગલ છે એને શું માન્યું? પોતાનું માન્યું. એ શું થઈ ગયું? અભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન તો કોની વચ્ચે થયું રહેશે? એ જાતિ જુદી જુદી, જાતિ જુદી જુદી. ટોડલમલજીએ સાતમા અધિકારમાં જીવ અધિતત્વ સંબંધીની ભૂલ જે વાત કરી ને એમાં કેટલું સરસ કીધું. કારણ કે સાતમા અધિકારમાં તો ત્યાં જે સાત તત્વ સંબંધી ભૂલની વાત કરી એ કોની માટે વાત કરી? જે શાસ્ત્ર અભ્યાસી, જેને જેને શું છે? શાસ્ત્ર નો અભ્યાસ, જેને સાત તત્વ ના નામ આવડે છે. કોરી પાટી માટે નહીં, કીધું ને? હા, એની માટે સાત તત્વ સંબંધી ભૂલમાં કેટલી સરસ વાત કરી. જીવ તત્વ કેટલી સૂક્ષ્મ ભૂલ પકડી છે કે ચર્ચા તો કરે છે આત્માની, પણ એવી રીતે ચર્ચા કરે છે કે જાણે આત્મા કોઈ બીજી જ વસ્તુ. એટલે પોતા ઉપર જે એપ્લિકેશન કરી જોયે ને, પોતા ઉપર એપ્લિકેશન. પહેલું જ પોઈન્ટ આ કીધું કે ગુણસ્થાન માર્ગના સ્થાનના ભેદ પ્રભેદ તો બરાબર યાદ છે. જીવના ભેદ પ્રભેદ કો તો બધા ભેદ પ્રભેદ થઈ ગયું, પણ બે વસ્તુ નથી. ભેદ જ્ઞાન નથી અને જીત રાગતા નથી. કીધું ને ત્યાં એ કીધું ને એક પોઈન્ટ બહુ માર્મિક કીધો. પરનો સ્વનો અંશ પરમાં અને પરનો અંશ સ્વમાં મેળવે. સ્વનો અંશ પરમાં એટલે પોતાને કેવો માને છે? પર વાળો. અને પર ને પોતાનું માને એટલે એના અભિપ્રાયમાં તો જીવ અધી તત્વ સંબંધી ભૂલ નિરંતર ચાલે. ચર્ચા નહીં, શું થવી જોવે? ચર્યા થવી જોઈએ. ચર્યા ગુરુદેવ કે ને સયોક્ષમ નો માર્ગ નથી, ઉપદેશ નો માર્ગ નથી, વાણી નો માર્ગ નથી, પણ શું છે? તો કે પરિણમન કરવાનો માર્ગ. કેટલા મુનિરાજ એવા હતા કે જે ક્યારે બોલ્યા જ નહોતા, ઉપદેશ ના આપ્યો બરાબર, અને શું કરી લીધું? કેવળ જ્ઞાન લઈને મોક્ષ વયા ગયા. ત્રણ વસ્તુ હોય ને, સંયોગ છે એ ઉદ્યાદી છે, પરિણામ છે એ યોગ્યતાના આધીન છે, અને મોક્ષ માર્ગ છે એ પુરુષાર્થ આધીન છે. ત્રણ વસ્તુ શું કીધું? સંયોગ છે એ કોક્યાંથી? ઉદ્યાદીન છે. સંયોગી ભાવ છે એ યોગ્યતા આધીન છે, અને મોક્ષ માર્ગ છે એ પુરુષાર્થ આધીન છે. આ માર્ગમાં શું જોશે? પુરુષાર્થ જોશે. આગળ જઈએ અગિયારમી ગાથામાં શું કહે છે? બારમી ગાથામાં, અગિયારમી ગાથામાં દેહાદિક થી ભિન્નતા બતાવી. હવે બાર તેરમી ગાથામાં શું કહે છે? જો આવી જાઓ બારમી ગાથા ઉપર. નિજને જાણે નિજ રૂપ તો પોતે શિવ થાય, પર રૂપ
अपमाने आत्मने तो भव भ्रमण न जाय। सुया कीधु निज ने जाने निज निज रूप पोताने आत्मा रूप माने तो कयो मार्ग छे मोक्ष मार्ग मोक्ष अने पोताने पर रूप माने तो कयु छे शू छे संसार मार्ग बहु भ्रमण है। बे वस्तु कीधी बे दशा એટલે અહિયાં બારમી શાખામાં બે દશાનું વર્ણન કર્યું ભવ ભ્રમણ અને મોક્ષ દશા એક બાજુ અનંત દુઃખ અને એક બાજુ અનંત સુખ અનંત દુઃખમય દશામાં વ્યતીત કરવો છે કાર કે અનંત સુખમય દશામાં વ્યતીત કરવો છે એ પુરુષાર્થ કોના આધીન છે પર્યાયના આધીન કીધું ને પ્રવચન સારમાં પર્યાય ને પણ સ્વયંભૂ કીધી સ્વયંભૂ ગુરુદેવ ને ત્યાં પ્રશ્ન કર્યો ને જ્ઞાન ગોષ્ઠીમાં કે દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ પણ પર્યાય અશુદ્ધ એમ કેમ દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ અને પર્યાય અશુદ્ધ તો પર્યાય પણ કેવી હોવી જોઈએ અગર એ પર્યાય દ્રવ્ય ના આધીન હોય તો પર્યાય કેવી હોવી જોઈએ શુદ્ધ જ હોવી જોઈએ ને પણ કહી દીધું ને પર્યાય એના સત્કારક થી થાય એના એની સ્વતંત્ર યોગ્યતા થી એ પર્યાય નું પરિણમન થાય ઉલટી ઉલટું પરિણમન કરવું એ પણ પર્યાય ના આધીન છે અને સમ્યક પરિણમન થવું એ પણ પર્યાય ના આધીન છે એની માટે ગુરુદેવ કહેતા ને દ્રવ્ય તો નિત્ય છે પણ પર્યાય કેવી છે જો પર્યાય દ્રવ્ય ના આધીન હોય તો પર્યાય પણ કેવી હોવી જોઈએ નિત્ય હોવી જોઈએ હમણાં ગુરુદેવ માં આવે છે ને વાત કર્મ ચેતના કર્મ ફલ ચેતના અને જ્ઞાન ચેતના સંસારનું કારણ કીધું ને બે ચેતના સંસારનું કારણ કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના કર્મ ચેતના એટલે ગુરુદેવે કહ્યું અર્થું કર્યો કર્મ ચેતના એટલે રાગાદી ભાવનો કરતા થવો એ કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એટલે કે જે દુઃખ છે ને પર્યાયમાં એ દુઃખ નું ભેદન થવું એનું નામ શું છે કર્મ ફળ ચેતના તો પછી જ્ઞાન ચેતના શું જ્ઞાન ચેતના શું છે તો કે કર્મ ચેતના અને કર્મ ચેતના થી કર્મ ફળ ચેતના થી પોતાને ભિન્ન જાણવું એનું નામ જ્ઞાન ચેતના જ્ઞાન ચેતના ના પણ બહુ સરસ ત્રણ વિભાજન કર્યા જ્ઞાન ચેતના જ્ઞાન ચેતના ને જ્ઞાની અપે જ્ઞાન ચેતના કોને હોય જ્ઞાની ને હોય અજ્ઞાની ને બે ચેતના કર્મ ચેતના અને કર્મ ફળ જ્ઞાની ને ત્રણે ત્રણ ચેતના કર્મ ચેતના પણ હોય કર્મફળ ચેતના પણ હોય અને જ્ઞાન ચેતના પણ હોય પણ હર સમયે કર્મ અને કર્મફળ ચેતના થી પોતાને કેવો માને છે ભિન્ન જાણે જ્ઞાન ચેતના ને જ્ઞાની ની અપેક્ષા થી ત્રણ રીતે વિભાજન કર્યા ત્રણ રીતે સવિકલ્પ જ્ઞાન ચેતના નિર્વિકલ્પ જ્ઞાન ચેતના અને સાક્ષાત જ્ઞાન ચેતના ત્રણ રીતે મારે સવિકલ્પ જ્ઞાન ચેતના નિર્વિકલ્પ જ્ઞાન ચેતના અને સાક્ષાત જ્ઞાન ચેતના સવિકલ્પ જ્ઞાન ચેતના એટલે શું તો કે જ્ઞાની જયારે શુભ અશુભ પરિણામમાં હોય છે ને એ વખતે પણ જે એમની ભેદ જ્ઞાનની ધારા ચાલુ છે ને ત્યાં શુભ અશુભ ભાવથી ભિન્ન છે બીજી રીતે કહીએ તો જ્ઞાન ધારા એ થઈ ગઈ શું સવિકલ્પ જ્ઞાન છે શુભ અશુભ ના કાળમાં પણ નિરંતર વિજ્ઞાન ચાલે છે શું ચાલે છે કે આ પરિણામ થી હું ભિન્ન લબ્ધરૂપે લબ્ધરૂપે કારણ કે ઉપયોગ તો તેમાં જોડાયો છે ઉપયોગ તો શુભ અશુભ માં જોડાયો કહેવાય ને પરિણતિ શ્રદ્ધાની અપેક્ષાથી કહેશું તો પરિણત જ્ઞાનની અપેક્ષાથી કહેશું તો જ્ઞાન ધારા બરાબર ને અને શ્રદ્ધાની અપેક્ષાથી કહેશું તો શુદ્ધ પરિણત
निरंतर चालत भरत चक्रवर्ती साईक सम्यक दृष्टि कितना वर्ष सुधी युद्ध लड़वा गया साठ वर्ष साठ हजार वर्ष सुधी कोनी प्राप्ति माटे चक्र रत्न नी प्राप्ति माटे आवे छे ने अभागा भरत तेरे चक्र रत्न जीती ने आवे छे तो माता शू कहे छे तमे तो कौन छो भाग्यशाली तो भरत भरत जी शू कहे छे अमे भाग्यशाली नहीं अमे केवा छे अभागी कारण के अमारे शू छोड़ी ने जवू पड़ू भगवान ने दिव्य ध्वनि छोड़ी ने अमारे जवू पड़ू એટલે પોતાને કેવા માને છે અભાગી માને અને 60,000 વર્ષ સુધી યુદ્ધ લડવા ગયા તો શું એ વખતે એમનું સમ્યક દર્શન ગયું ગયું તું તો સાઈ હતા ને એ વખતે પણ લડાઈના કાળમાં પણ એ વખતે શું સાઈ સાઈ શું તું એમની સવિકલ્પ જ્ઞાન ચેતના જાગૃત હાલ આવે છે ને આવે છે ને ગુરુદેવ ઘણી વાર ભરત ચક્રવર્તી માં તોડું પણ ઉદાહરણ આપે છે ને આદિનાથ ભગવાન ને મોક્ષ થાય છે તો ભરત ચક્રવર્તી ના આંખ માંથી અશ્રુ ની ધારા અને ત્યાં દેવ આવીને શું કહે છે એમને કે તમે આવા તમે રોવો છો એ ભરતજી તમને શોભતું નથી કારણ કે તમે તો કોણ છો તમે તો આજ ભરે મોક્ષ જાણનાર સારી તમને ગતિ તો ભરતજી શું કહે છે અમને બધું ખબર છે પણ અસ્થિરતાજન્ય ભાવ આવ્યા વગર રહેતા નહીં પણ એ વખતે પણ અમે તો એ પરિણામથી પોતાને ભિન્ન જાણીએ છીએ 6 મહિના મુરદુ લઈને ફરે છે રામચંદ્રજી બોલો મળી થઈ ગયું તમને દર્શન કાઈ તમને દર્શન 6 મહિના એટલે શું એવું જ બને છે કે નારાયણ નો જીવ જયારે મરણ ને પ્રાપ્ત થાય તો બલભદ્ર એમના શરીરે 6 મહિના લઈને ફરે અને એક અજ્ઞાની જી કઈ કોઈનું મરણ થાય તો તરત જ શું કરે તરત જ કાઢી નાખે ને અને ત્યાં તો રામચંદ્રજી 6 મહિના સમજાય છે કે નહીં પણ એ કેવા છે સમ્યક દ્રષ્ટિ અને અહીંયા આ જીવ કેવો છે મિથ્યા છે કારણ કે મોક્ષ માર્ગ નું માપદંડ અભિપ્રાય થી થાય સમ્યક દ્રષ્ટિ જી છે કે એમને અનંતાનું બંદી કકાય નથી અને મિથ્યા દ્રષ્ટિ છે એટલે એમને અનંતાનું બંદી કકાય બીજી કીધું ને નિર્વિકલ્પ જ્ઞાન કે નિર્વિકલ્પ જ્ઞાન કેટલા છે જયારે જ્ઞાની ને શુદ્ધો ઉપયોગ આવે ને ત્યારે એ થઈ જશે શું કેવા છે નિર્વિકલ્પ જ્ઞાન છે અને ત્રીજી કીધી સાક્ષાત જ્ઞાન ચેતના કેવડી ભગવાન ને સાક્ષાત જ્ઞાન ચેતના કેવડી ભગવાન ને કહી સાક્ષાત જ્ઞાન છે 3 રીતે વિભાજન કહ્યું ને પેલા કેવી રીતે સવિકલ્પ નિર્વિકલ્પ અને સાક્ષાત સવિકલ્પ એટલે જયારે શુભ અશુભ પરિણામ માં છે ચાર નિર્વિકલ્પ એટલે ઉપયોગ જયારે આત્મા માં જોડાયો અને સાક્ષાત એટલે કેવડી ભગવાન ને સાક્ષાત જ્ઞાન ચેતના હોય કીધું ને એ જે કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના એ સંસાર નું કારણ અને જ્ઞાન ચેતના એ મોક્ષ નું કારણ બે ની વાત કહી ને સંસાર ની અને મોક્ષ ની સમયકાર માં બીજી રીતે પણ છે બુદ્ધિ પૂર્વક નો રાગ અને અબુદ્ધિ પૂર્વક નો રાગ જ્ઞાની ને કેવો રાગ હોય અબુદ્ધિપૂર્વક નો રાગ અને અજ્ઞાની ને કેવો બુદ્ધિપૂર્વક નો રાગ રાગ માં એકત્ર બુદ્ધિ એનું નામ બુદ્ધિપૂર્વક નો રાગ અને અસ્થિરતાજન્ય રાગ છે એને શું કહેવાય અબુદ્ધિપૂર્વક નો રાગ બીજી રીતે પણ કર્ણાલ યોગ માં આવે છે પરિવાર બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક જે રાગ જ્ઞાન માં પકડાય એને કહેવાય બુદ્ધિપૂર્વક
અને જે રાગ ધ્યાનમાં ન પકડાય એને કહેવાય અબુદ્ધિ. જ્ઞાની અજ્ઞાની ની અપેક્ષા થી વાત કરો તો રાગમાં એક જ તો બુદ્ધિ, એને કીધો બુદ્ધિપૂર્વક નો રાગ. અને અસ્થિરતાજન્ય જે રાગ છે એને શું કીધું? અબુદ્ધિપૂર્વક નો રાગ. થાય છે ને ભક્તિમાં આપણે. અબ તો ગતિઓ મેં નાહી રૂલેંગે નિજાનંદ પાન કરેંગે. અબ તો ભવ ભવ કા નાશ કરેંગે નિજાનંદ પાન કરેંગે. હવે નથી જોતો મને સંસાર. એસી બેન છે ને, વિભાવમાં થાક છે અને સ્વભાવમાં થાક. વિભાવમાં શું છે? થાક છે અને સ્વભાવમાં ક્યારે થાક નહીં. વિભાવમાં કેટલી વાર રહી શકશું બોલો? શુભ ભાવ પણ શું છે? વિભાવ છે. કેટલી વાર ગમશે શુભ ભાવમાં? થોડો સમય પછી શું આવી જશે? ફરી ખ્યાલ આવે ને, અશુભ આવશે. એટલે શુભ અશુભ શુભ અશુભ ની તો ચક્કર ચાલુ જ છે. પણ સ્વભાવ ભાવમાં કેટલો કાળ રહી શકે છે? જી અનંત કાળ રહી શકે છે. કારણ કે સ્વભાવમાં થાક નથી અને વિભાવમાં થાક. વિભાવમાં થાક છે. કીધું ને અહિયાં કઈ ગાથા ઉપર આપણે આવ્યા? બારમી ગાથા. બારમી ગાથામાં શું કીધું? ભવ ભ્રમણ અને મોક્ષ બે ની વાત કહી. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર એ ભવ ભ્રમણ નું કાળ, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ નું કાળ. બે ની વાત કહી. અગિયારમી ગાથામાં કોની વાત કરી? ઉદયશાંતિ. અગિયારમી ગાથામાં કોની વચ્ચે દેહધ્યાન કરાવ્યું? દેહાદિક અને આત્મા વચ્ચે. દેહાદિક અને આત્મા વચ્ચે. દેહાદિક ક્યારે આત્મા થયો નથી અને આત્મા ક્યારે દેહાદિક થયો નથી. અગિયારમી ગાથામાં એ કીધું. બારમી ગાથામાં કોની વાત કરી? ભવ ભ્રમણ અને મોક્ષ ની વાત. બે દશાની વાત છે બરાબર. હવે તેરમી ગાથામાં બારમી ગાથામાં ભવ ભ્રમણ. આપણને એમ લાગે કર્મ મને સંસારમાં રખડાવે. કર્મ ના કારણે હું ક્યાં રખડું છું? સંસારમાં રખડું છું. ગુરુ કહે છે ને કર્મ થી ક્યારે વિકાર થતો નથી. કર્મ એ વિકાર નું કારણ નથી. જો ત્રણ વસ્તુ કહું છું, ત્રણ વસ્તુ ઘણી વાર ગુરુજી ના પ્રશ્ન આવે છે. એક તો કર્મ થી વિકાર ન થાય, શરીર થી ધર્મ ના થાય, અને વ્યવહાર થી નિશ્ચય ન થાય. ત્રણ વસ્તુ શું કીધું? કર્મ 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 થી શું ના થાય? વિકાર ના થાય. બીજું શું કીધું? શરીર થી ધર્મ ના થાય, અને વ્યવહાર થી નિશ્ચય ના. કર્મ વિચારે કોણ? ભૂલ મેરી વિકારી. ગુરુદેવ નહોતા મળ્યા ને, એની પહેલા તો શું ગાતા હતા? સુમતજી ભાઈ સાહેબ છે ને, એનું એક ભક્તિ છે. આઠો કરમો કે બીચ મેં બિચારી આત્મા દુખી આત્મા. શું વાત હતા? બિચારી આત્મા ને દુખી આત્મા. જ્ઞાનાવરની જ્ઞાન રોકે દર્શનાવરની દર્શન. એ જો મોહની કરમ, એ જો મોહની કરમ રૂલાવે આત્મા સતાવે આત્મા. એમ છે એમ છે મોહન કર્મ રૂલાવે સતાવે એમ છે. ગુરુદેવ મર્યા પછી શું ગાવા માંડ્યા? આઠો કર્મો કે બીચ મેં સુરક્ષિત આત્મા હૈ હમારી આત્મા. કેવી છે?
લખી અને પેલા પિક્ચરે જોયે ને, પિક્ચર માં પણ શું હોય, શું હોય, આઠ ગુંડા અને પુષ્પાંડી એક હીરો. પેલા ગુંડા હોય અને હીરો બધાને પોતી જાય, ખ્યાલ આવે ને? એવું બધું બતાવે ને, આપડે તો જોતા ન હોઈએ એટલે ખબર ન હોય વધારે, પણ એવું બધું ખ્યાલ ને, હીરો જીતી જાય. એમ અહિયાં હીરો કોણ? હું પોતે ચૈતન્ય એ કોણ છું? હીરો. હીરો છું ને, સમજાય છે ને? મેં ચાર વસ્તુ કહું છું કર્મ માટે, જો ચાર વસ્તુ. એક તો પેલા ઘરે મહેમાન આવે ને, તો ક્યારે આવે મહેમાન? આપણે ઇન્વિટેશન આપીએ ને તો આવે, એમને એમ કોઈ આવી જાય જો આવે ને. એટલે કર્મ, કર્મ છે ને, કર્મ કેટલા ઈમાનદાર છે. એ કહે છે કે જીવ મને ઇન્વિટેશન આપશે ને તો જ હું આવીશ, ને તો નહીં આવે. બરાબર ને? બીજું એમ કે છે, કર્મ કે છે કે ભાઈ મારા પ્રદેશ અને આત્માના પ્રદેશ તો સાવ જુદા જુદા છે, વાત જ જુદી જુદી છે. ત્રીજું કર્મ એમ કે છે, ત્રીજી વાત એમ કે છે કે જ્યાં સુધી તમે બોલાવશો ને ત્યાં સુધી ના જોવા આવી મારી ઓલી સ્થિતિ પૂરી થશે ને, પછી તો હું ભયો છે. અને ચોથું કર્મ એમ કે છે, આપણને ચાન્સ આપે છે એમ કે છે કે જો આ આત્મા અંતરમૂરત માટે પોતાના આત્મામાં લીન થઈ જાય તો હું નહીં, હું મારા ફેમિલી બચ્ચાઓ સાથે ભાગી જવા માટે તૈયાર. સમજાય છે કે એના છે ભેદ પ્રભેદ, બધા ભાગી જશે. પણ ક્યારે? ત્યારે કે આત્મા પોતામાં જાગશે તો પછી કર્મ ક્યાં ઉભા રહેવાના. સમજાય છે કે નહીં? એટલે કે છે ને કે બંધ પણ દુઃખનું કારણ, સત્તામાં પૈડા છે એ પણ દુઃખનું કારણ નથી, અને ઉદયમાં આવે છે એ પણ દુઃખનું કારણ નથી. તો દુઃખનું કારણ શું છે? હું જોડાઉ છું તો દુઃખી, અને હું નથી જોડાતો તો મને દુઃખી કરવામાં કોઈ સમજ. એ તો કર્મની શું થઈ જશે? નિર્જરા થઈને નીકળી જાય છે. ખ્યાલ આવે છે ને? આવી જાઓ તેરમી ગાથા ઉપર. શું કહે છે જો, તેરમી ગાથામાં ઈચ્છાની વાત કરે છે, તપની વાત કરે છે. વિન ઈચ્છા સુખી તપ કરે, જાણે નિજ રૂપ આપ, સત્વર પામે પરમ પદ, તપે ન પરિભવ તાપ. તપની પરિભાષા થઈ, બહુ સરળ સરળ ગાથાઓ છે. કારણ કે આ બધી ગાથાઓનું મૂળ પ્રયોજન શું છે? તો કે એ શુદ્ધાત્માનું લક્ષિત કરવું એ પ્રયોજન છે, એ શુદ્ધાત્માનો અનુભવ કરવો. તપની પરિભાષા કીધી કે ઈચ્છા રહીત થવું એનું નામ તપ. ઈચ્છા રહી, કઈ ઈચ્છા? શુભ અને અશુભ બંનેની ઈચ્છા રહીત થવું એનું નામ શું છે? તપ છે. ખ્યાલ આવે છે ને? ઈચ્છાની પૂર્તિમાં સુખ નથી, ઈચ્છાના અભાવમાં સુખ છે. તપ છે ને છ પ્રકારના, અંતરંગ તપ અને છ પ્રકારના રાજનાથી બહિરંગ તપ. એમ કીધું છે ને બધા તપમાં સ્વાધ્યાય એ પરમ તપ છે, સ્વાધ્યાય પરમ તપ છે. લાગે ને? બે પ્રકારના સ્વાધ્યાયની, બે પ્રકારથી ગુરુદેવ સ્વાધ્યાયની પરિભાષા કરે ને, વ્યવહારથી અને નિશ્ચયથી. વ્યવહારથી સ્વાધ્યાય તો આ જે ચિંતવન ભણવાના આદિના જે પરિણામ છે એ બધા શું છે? વ્યવહારથી કરે. ગુરુદેવ કે ને રોજ રોટલી દાળ ભાત શાક ખાઈએ છીએ તો એ શું ન આવે? કંટાળો ન આવે. એમ રોજ આ વાત સાંભળીએ છીએ તો આપણને શું ન આવવો જોઈએ? કંટાળો ન આવે. કારણ કે આ તો આપણું શું છે? ખોરાક.
શરીર ને ચલાવવા માટે આપણે શું લઈએ છે, ભોજન લઈએ છે ને બરાબર, એમાં આપણો ખોરાક અને નિશ્ચય થી ગુરુદેવ શું કહેતા, સ્વાધ્યાય, સ્વ પ્લસ અધી પ્લસ આઈ, સ્વ એટલે આત્મા, અધી એટલે જ્ઞાન અને આઈ એટલે લાભ, પોતાના જ્ઞાન સ્વભાવી આત્મા નો લાભ થવો એનું નામ શું છે, અરુણાંગી સ્વાધ્યાય, જ્ઞાન સ્વભાવી આત્મા નો શું થવો, લાભ થવો એનું નામ સ્વાધ્યાય. અહીંયા ઈચ્છાની વાત કરી આગળ જઈએ, ચૌદમી ગાથા ઉપર આવ્યા, ચૌદમી ગાથામાં બહુ સરસ વાત કરે છે, બંધ મોક્ષ પરિણામ કરજિન વચન પ્રમાણ, નિયમ ખરો એ જાણે યથાર્થ ભાવો જાણ. શું કહે છે અહિયાં, જે પણ અહિયાં બંધ અને મોક્ષ થાય છે એ કોના આધારથી થાય છે, પરિણામોના આધારથી થાય, પરિણામથી જ બંધ છે અને પરિણામથી જ મોક્ષ છે, સમજાય છે ને, પરિણામમાં અહીંયા બધું લઈ લેવા, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર, અહીંયા ત્રણેયની વાત કરી નાખી, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર. હાલ આવે છે ને, અહીંયા કીધું ને, જીન વચન પ્રમાણ, નિયમ ખરો એ જાણીને યથાર્થ ભાવને જાણ, યથાર્થ ભાવ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર. કયા પરિણામથી બંધ છે ને કયા પરિણામથી મોક્ષ છે, તો કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામથી બંધ છે અને અને રત્નત્રયના પરિણામથી મોક્ષ છે. એટલે મોક્ષ માર્ગમાં ત્રણ ગુણનું પરિણામ બહુ ઇમ્પોર્ટન્ટ, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર. શ્રદ્ધાનું કામ શું, શ્રદ્ધાનું કામ અહમ કરવું, જ્ઞાનમાં શું થાય છે, જ્ઞાનમાં વિવેક, હે જે ઉપાદે બધું શેમાં થાય, જ્ઞાનમાં. અને ચારિત્રમાં શું થાય છે, ચારિત્રમાં લીનતા થાય. હવે ત્રણેય ત્રણેયની ફરિયાદ પર સન્મુખ છે ને, પર સન્મુખ તો બંધ, અને ત્રણેયની પર્યાય સ્વસન્મુખ છે તો મોક્ષ, સમજાય છે ને, કેથી ને ખાલી દિશા બદલવાની, આ ત્રણની શું છે, દિશા બદલાય તો દશા બદલાયા વગર. શ્રીમદજી કીધું છે ને કે સમ્યક દર્શન નો એક નિયમ છે, સમ્યક દર્શન નો શું નિયમ છે, કે જે મને અંગીકાર કરે છે એને નિયમ થી ક્યાં લઈ જાય, મોક્ષ માં લઈ જાય. અને મિથ્યા દર્શન નો પણ ત્યાં અંતે એક નિયમ છે, શું નિયમ છે, એટલે જે મને અંગીકાર કરશે એને નિયમ થી ચાર ગતિમાં પ્રસાદ. કીધું ને સમ્યક દર્શન થયા પછી નિયમ થી એ જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તન ની અંદર અંદર ક્યાં જશે, મોક્ષ જવાનો જવાનો. શું થઈ ગયું એનું, મોક્ષ નું, મોક્ષ ની ટિકિટ, ટિકિટ મળી ગઈ, રિઝર્વેશન થઈ ગયું. જ્યાં સુધી નિત્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે ત્યાં સુધી ક્યાં પરિભ્રમણ કરે છે, સંસાર, સંસારમાં. ઓલું હોય ને ઓલું આપણે શહેરમાં જઈએ ને, શહેરમાં મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડમાં બેઠા હોય ને, એ શું કરે, એ ઓલું ફરિયાદ કરે, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. હા, એમ અહીંયા કે છે ચાર ગતિ ક્યાં કરે છે, નવમી ગ્રેવી, અને ફરી ક્યાં પાછો ફેંકાઈ જાય, નિગોદમાં. ઉત્કૃષ્ટ શુક્લ લેસાના પરિણામમાં નવમી ગ્રેવી, અને ઉત્કૃષ્ટ કૃષ્ણ લેસાના પરિણામમાં જીભ ક્યાં ફેંકાઈ જાય છે, નિગોદમાં ફેંકાઈ જાય છે. એક્સરસાઇઝ કરે છે જીભ, શુભ અને અશુભ, એ શુભ અશુભ થી ભિન્ન શું એવા કારણ પરમાત્માને આ સુધી ન જાણે. અર્ધ પુદ્ગલ ખરેખર મિનિમમ કાળ તો કીધો અંતરમુહૂર્ત, સમ્યક દર્શન થયા પછી મિનિમમ કેટલો કાળ, અંતરમુહૂર્તમાં એ જીવ ક્યાં જતો રહેશે, મોક્ષે જતો રહેશે. કીધું ને પરિણામથી શું છે, બંધ છે અને પરિણામથી મોક્ષ.
જ્ઞાની અસ્થિરતા જન્ય રાગદ્વેષ છે, પણ શ્રદ્ધા માં શું થઈ ગયું છે? શ્રદ્ધા ના બીજ બોવાઈ જા, એટલે નિયમ થી શું આવશે? મોક્ષ આવશે, આવશે ને આવશે. એટલે શ્રદ્ધા અનંત સંસાર નું કારણ અને ચારિત્ર એ અલ્પ સંસાર નું કારણ. આવી જો આપણે 15મી ગાથા જે અહિયાં છેલ્લી આજે લેવી છે, 15મી ગાથા શું કહી છે? નિજ રૂપ ને નથી જાણતો, પુણ્ય કરે છે અશેષ, ભલે તોય સંસાર માં શિવ સુખ પામે ન લે. શું કીધું અહિયાં? આપણને અહિયાં બહુ માર્મિક વાત કરી. અહિયાં કીધું નિજ રૂપ ને નથી જાણતો અને ક્યાં અટકી ગયો? પુણ્ય કરે છે અશેષ, એટલે ક્યાં અટકી ગયો? પુણ્ય માં અટકી ગયો. પુણ્ય માં શું માની લીધું? ધર્મ માની લીધું. ભમે તો એ સંસારમાં શિવ સુખ પામે ના લે. પુણ્ય કરવા વાળો જીવ પણ ક્યાં અટકી ગયો છે? સંસારમાં અટકી ગયો છે. એટલે એક બાજુ આપણે આ બે જીવ ને રાખો, એક બાજુ વિષય કસાઈ માં રચેલો જીવ, રચ્યો પછી જીવ, અને એક બાજુ પુણ્ય કરવા વાળો જીવ. બંને કેવા છે? બંને સમાન, બંને સમાન કહી દીધા. કેમ બંને સમાન? કારણ કે સમયસાર માં કીધું ને પુણ્ય પાપ અધિકાર માં, તે કેમ હોય સુશીલ જે સંસાર માં દાખલ કરે. આવે છે ને આગળની ગાથા, વ્રત નિયમ ને પણ આચરે, તપશીલ ને પણ ધારે. ખ્યાલ આવે છે ને? એટલે વ્રત તપ આદિ ને બધાને અંગીકાર કરે છે, તો પણ એ ક્યાં રખડે છે? સંસાર માં જ રખડે. અષ્ટ પાઉર માં તો આવ્યું ને, કેટલી વાર આપણે બધા આત્મા ને ભૂલી ને દ્રવ્ય લીન પર અંગીકાર કર્યું. અનંત વાર કીધું ને, સુમેરુ પર્વત જેટલો તીખી અને કમંડલ નો ઢગલો થઈ જાય, એટલી વાર આપણે બધાએ દ્રવ્ય લીન પરિણામ. અનંત વાર પણ એ શુક્લ લેખ્યા ના પરિણામ થી પણ હું બિન છું, આ શરીર ની ક્રિયા વાળો હું નથી, એવો એક વાર પણ તું ન કર્યો પોતાના સિદ્ધાર્થમાં નો અનુભવ ન. કીધું ને, પુણ્ય માં અટકી ગયા. ક્યાં સંસ્કૃતાઈ ગયા બધા? પુણ્ય માં. થોડું સાંભળી લઈએ, થોડું ચિંતન ચાલી જાય, થોડુંક વિચાર ચાલે, તો શું માની લઈએ કે ધર્મ કરી જાય છે ને? ગુરુદેવ કે ને, કે લસણ ખાતા ખાતા કસ્તુરી નો ઢકાર ન આવે, એમ શુભાવ કરતા કરતા મને ધર્મ ની પ્રાપ્તિ. ખાલી શું થયું છે ખબર છે? તીવ્ર કસાઈ માંથી ક્યાં આવ્યા આપણે? કસાઈ ની મનતા, અને કસાઈ ની મનતા માં શું માની લઈએ છે? ધર્મ માની લઈએ. તમે કહો છો આ કાળ બહુ હલકો છે ને, આ પંચમ કાળ છે ને, બીજે ઘણી વાર છે એમનું રેગિસ્તાન હોય ને, અને રેગિસ્તાન માં થોડુંક પાણી મળી જાય ને, તો પણ કેવું લાગે? આમ સારું લાગે. એમાં આટલો હલકો કાળ છે ને, અને થોડાક અહીંયા જીવો અહીંયા શુભ પરિણામ કરે છે ને, તો કેવું લાગે છે? સારું લાગે. અને કઈક તો સારા છે બીજા કરતા, ઓલા લોકો તો શું કરે? અમે તો આટલું તો કરીએ છીએ. આનું નામ શું છે? સંતુષ્ટિ. શુભ ભાવમાં શું? સંતુષ્ટિ. સર્વવિશુ જ્ઞાન અધિકાર માં તો કહી દીધું છે અન્ય મતિ અને દ્રવ્ય લિંગી માં કોઈ અંતર નથી. એવી ગાથાઓ આવી છે, અન્ય મતિ અને દ્રવ્ય લિંગી માં કોઈ અંતર નથી. બંને કઈ નાવ માં છે? એક જ નાવ માં. સમ્યક્ત્વ નથી એટલે એ જે પણ કરી રહ્યા છે એની કોઈ કિંમત નથી. એટલે ગુરુદેવે 45 વર્ષ સુધી સમ્યક દર્શન અને સમ્યક દર્શન ના વિષય ઉપર ખૂબ ભાર આપ્યો. અનંતકાળ થી બધું તો કર્યું,
ચારિત્ર કર્યું અને ચારિત્ર શરીર ની ક્રિયા આદિ કરી અને તું પરિણામ પણ એવા કર્યા અને ક્રિયા ને પરિણામ થી ભિન્ન છું એવું ભેદ જ્ઞાન ન કર્યું એટલે આપણે સંસારમાં રખડતા રહ્યા. હવે ભેદ જ્ઞાન કરી સંસાર નો અભાવ કરી આપણે અનંત કાળ સિદ્ધાલય માં બધા બિરાજમાન થઈ જઈએ એવી જ મંગળ ભાવનાથી. પરમેશી ભગવાન નો ભાવલિંગી સંતો નો કાંત નિમિત્ત બોધ ની જીવાણી માત્ર નો હમ ભક્તો પર અનંત અનંત કારી સદગુરુ દેવ પ્રસન્ન ભગવતી માત નો.